हेलो विद्यार्थी मित्रों, केम छो? मजा में? तो लास्ट में चैप्टर नंबर 6 में आपणे घणुं बधुं आगळ चाली गयुं छे, पण आजे चालू करता पहेला तमने एक नानकडी वार्ता कहूँ। दंतकथा जेवी वार्ता कहो के गमे एक्स वाय झेड जेवी तमने लागे एवी वार्ता कहूँ, कारण के तमने शू छे क्लास में मजा आवे वार्ता सांभळवानी। सही, तमे रूबरू होय तो ज मजा आवे, लैक्चर में मजा आवे नहीं। ऑनलाइन एटले के ऑनलाइन लैक्चर में न मजा आवे। तो एक वार एक गोवाळियो हतो, गोवाळियो एक गाम हतो सरस मजानुं। गाममां गोवाळियो रहेतो तो काई करवानुं नहीं, घरमां चार पांच भैंसो ने गायो ने बधुं होय। रोजनो नित्यक्रम एनो एवो के रोज गायो चरावा माटे जाय, गायो चरावीने आवे ने सूई जाय, पाछो ईज नित्यक्रम पाछो बीजा दिवसे चालू। तो एक दिवस जंगलमां गयो हतो, जंगलनी अंदर चरावतो चरावतो गायो ने भैंसो ने क्यांय आघुं जतुं रह्युं, क्यांनुं क्यांय एटले क्यांने खबर नहोती क्यां छे, एटले मोड़ું થવાનું હતું। એટલે શું છે, સરસ મજાના રોટલા એની બાએ બનાવી દીધા હતા, એ રોટલા ખાઈને ભાઈ સૂઈ ગયા। એટલે એક બે વાગે સૂતા છે, છેઠ સાંજે ચાર પાંચ વાગ્યા સુધી જાગી ગયા, બહુ લાંબી ઊંઘ હતી તમારી જેવી। તો એ જાગી ગયા નથી, સૂતાની સૂતા મને એક સરસ મજાનું સપનું આવ્યું। એ સપનું કેવું હતું કે ભાઈ એક સરસ મજાની ગુફા છે, અને ગુફાની અંદર એક પહેલાં એક મોટો પહાડ દેખાણો, પહાડની અંદર ગુફા છે, અને ગુફાની અંદર કંઈક બે ત્રણ રૂમ છે, ને એની અંદર એક સોનાના આખા આખી તિજોરી છે, એવું એને સપનું આવ્યું। સપનું આવ્યું એટલે તરત જ ઝપકીને જાગી ગયો, ખુશ થઈ ગયો, ઓહો આવી કંઈ જગ્યા છે, એની જગ્યાએ કંઈક આવું સોનું છે ને પહાડ છે, ને આવું બધું યાદ આવ્યું પાછું જાગીને તરત જ। તો એ વિચારમાં વિચારમાં એ જ દિવસે રાત મોડી થઈ ગઈ હતી, એટલે એને ગાયું ઢોર ઢાખર જે હતા એ લઈને પાછો ઘરે ગયો। ઘરે ગયો ને એને બાને વાત કરી, હાવ ભોળો માણા બિચારો, કોઈ પ્રકારની કાંઈ ગતાગમની બહુ બુદ્ધિ નહીં, કાંઈ નહીં, કારણ કે બુદ્ધિ ન હોય ને ગતાગમનું ઈજી કામ કરી શકતા હોય ને, એવું નથી બીજું કામ કરી શકે, પણ આ એ કામ કરતો હતો। તો એ એના બાને વાત કરે છે, રાત્રે રોટલા ખાતા ખાતા વાત કરે છે કે બા મને આવું સપનું આવ્યું હતું, નામ હતું ને, તો બટા કેટલા વાગે સપનું આવ્યું હતું, કેટલા વાગે આમ સપનું આવ્યું હતું, હું જાગી ગયો ચપી ગયો ને પછી ઘરે આવ્યો હતો, કાંઈ વાંધો નહીં બટા હાલે હું તને ભાતું બાંધી દઉં છું, કાલ સવારે તું એ વસ્તુ ગોતવા માટે નીકળી જાઉં, હું તારા ભાગમાં હશે, કારણ કે તને એકને જ સપનું આવ્યું છે કે તો તું જા એ કે। તો અમારી ભાઈ હતા ભોળાભાઈ, હાલવા મળ્યા, તો હાલતા 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 શહેર પહોંચી ગયા। કયું શહેર હતું, શું હતું, કોની સાથે કેમ વાત કરવી, કેમ રહેવું, કાંઈ ખબર પડે નહીં। તો શહેરમાં દરિયાકાંઠો હતો, દરિયાકાંઠે જઈને એક જહાજ હતું, જહાજની અંદર ત્યાં ગયો તો એ કે મારે આવી જગ્યા આમ જવાનું છે, એમ વાત કરીને શેઠે કીધું કાંઈ વાંધો નહીં, મને જગ્યાનો ખ્યાલ નથી, પણ તારે એમ કર કામે કે નોકરી રહેવું હોય ત્યાં રહી જાય। એટલે ભોળાભાઈ ત્યાં કામે રહી ગયા, રોજ સ્ટીમર ને સબમિશન જે બોટ ને એ બધું આવે એનો માલ સામાન ફેરવવાનો, નામાં તેમાં કામમાં રહી ગયા, શેઠ ખાવા પીવાનું ને રૂમ ને બધી વસ્તુ એને પ્રોવાઈડ કરી। થોડોક સમયથી એક મહિના થયા, બે મહિના, કારણ કે પૈસા મળતા હતા, એટલે ભૂરાભાઈ લાલચ જાગી કે પૈસા મળે છે કામ કરતા, હાલો કાંઈ વાંધો નહીં પૈસા મળે છે કામ કરતા, શું વાંધો, બધું ખાવા પીવાનું મળી રહેશે, રહેવાની સુવિધા સારી છે। અને ક્યારેક ક્યારેક ચિઠ્ઠી બાને લખ્યા રાખતો, પણ કે આપણે મેં પહેલાં શું કીધું, કેમ કે ખબર પડતી નહીં, એટલે ચિઠ્ઠી કોઈકની આગળ લખાવડાવતો, નકર આમાં ઘણા એવા હોય સાહેબ એને કે આવડતું ને ચિઠ્ઠી ક્યાંથી લખે, પણ ચિઠ્ઠી કોઈકની આગળ લખાવતો એની બાને। હવે એને બાને ત્યાં સમજાતું નહોતું, એટલે એની બાએ તે બીજી આગળ વચાવડાવતી સારા સમાચાર, એવું હોય ને કોઈક તો ગામમાં ભણેલું ગણેલું હોય। તો સમય થયો, પાંચ મહિના, છ મહિના, સાત મહિના થયા, અને પાછું એને યાદ આવી ગયું કે મારે તો આ કામ કરવાનું છે, મારે ઓલી પેલો ડુંગર ગોતવાનો છે, ગુફા ગોતવાની છે, ને એની અંદર સોનું છે, મારે લેવા જવાનું છે, પાછું યાદ આવી ગયું। તો પાછું ભૂરાભાઈ દરિયામાં જે સબ જહાજ આવે જહાજમાં બેસી ગયા, એક દેશમાંથી બીજા દેશમાં જતા રહ્યા। ભૂરાભાઈને ખબર નહીં ક્યાં છે શું છે, એટલે જ્યાં જ્યાં જાય ને એવો ડુંગર ગોતતો રહ્યો, જે સપનામાં આવ્યો હતો એ ડુંગર ગોતતા રહ્યા, કે આવો કોઈ ડુંગર છે કે જગ્યા કાંઈ છે, તો એ બીજા દેશ જતા રહ્યા। બીજા દેશ ગયા ને પણ એને કાંઈ ખબર ન પડે, ભાષા નહીં બોલી નહીં, કોઈ વસ્તુ નહીં, ક્યાંય નહીં, તો એક નાનું એવું હતું ફેમિલી હતું, કયા દેશમાં પહોંચી ગયા છે કાંઈ ખબર નથી મને તે તમને તે, પણ એ કોઈક બીજા દેશમાં પહોંચી ગયા, ને એક નાનું એવું ફેમિલી હતું, એ ફેમિલી સાથે રહેતા, એ ફેમિલી એને ખાવા પીવાનું આપ્યું, એક રૂમ આપ્યો સરસ મજાનું રાખતા, કારણ કે શું છે ત્યાં તો એ સમયની અંદર પહેલાંના જમાનાની વાર્તા છે, દંતકથા છે, તો ત્યારે તો શું છે માનવતા હતી, અત્યારે નથી, અત્યારે અજાણાને આપણે ઘરમાં નથી ઘૂસવા દેતા, પણ ત્યારે એવું કાંઈ હતું નહીં। તો એને રાખતા, એક જે મમ્મી એક બાપ દીકરી બંને સાથે રહેતા હતા, અને સાથે રહેતા તો ભૂરાભાઈ પણ ત્યાં સાથે રહેવા લાગ્યા। સમય વીતતો ગયો, ભૂરાભાઈને આજુબાજુ જે કંઈ વાડીનું એ લોકો કામ કરતા હતા, ત્યાં ખેતી કરતા હતા એ લોકો, ત્યાં ખેતીમાં કામ કરવા મળ્યા, પાછા બે ત્રણ મહિના જતા રહ્યા। આમને આમને એમ યાદ આવી ગયું, એને પેલી જે એની દીકરી હતી જેની જે જેના ઘરમાં રહેતા હતા એની સાથે પણ મનમેળ થઈ ગયો, પ્રેમ થઈ ગયો,
લગ્નની પણ ઈચ્છા થઈ, આ બધું ધીરે ધીરે આગળ ચાલતું હતું. પણ સમય એવો આવ્યો કે એને પાછું યાદ આવી ગયું ત્યારે એ વાત કરે છે કે મને આવી રીતે સપનું આવ્યું હતું, આ સપનું છે ને આ જગ્યા પહાડ છે, પહાડની અંદર આવી ગયા સોનું છે. તો પાછા જાય છે આગળ, પાછા ત્યાંથી નીકળી જાય છે, ચાલતા હેલા જાય છે, ભટકતું જીવન જીવે છે. 2 મહિના 3 મહિના એવું ભટકતું જીવન એનું ચાલતું રહે છે. અંતે એને એ ડુંગરો દેખાય છે જે સપનામાં આવ્યો હતો, ને ડુંગરો એને દેખાય છે. તો એ ડુંગરા પાસે જાય છે, પછી ગુફા ગોતે છે, એ ગુફા પણ એને મળી જાય છે. ગુફા મળી જાય છે પછી એ ગુફાની અંદર જે જગ્યાએ તિજોરી છે તિજોરી પણ ગોતવા જાય છે. તો તિજોરી પણ મળે છે, તિજોરી ખોલે છે, પણ એની અંદર સોનું હોતું નથી. શું નથી હોતું? સોનું હોતું નથી. પણ ત્યાં ઘણા બધા લૂંટારાઓ હોય છે કે જે આ તિજોરી ગોતવા પાછળ ઘણા સમયથી ઘણા વર્ષોથી વાટ જોતા હોય છે કે આવી કોઈ તિજોરી આ ગુફામાં છે, ચોરોને ખબર છે પણ મળતી નથી. અંતે લૂંટારાઓ પણ એ ભોળાભાઈની હારવાર અંદર આવે છે, જોવે છે ગુફા. પણ એમાંથી એક ચોર સ્માર્ટ ચોર હતો. કેવો ચોર હતો? સ્માર્ટ. એને બધી ખબર હતી, આમ ભૌગોલિક વસ્તુ બધી જાણતો હતો. એટલે તિજોરી ખોલ્યા પછી તિજોરીની અંદર પણ એવો કંઈક લોક હતો કે એણે ખોલ્યો કે એની અંદર ઘટલું બધું સોનું નીકળ્યું. પણ ભોળાભાઈની સપનામાં નહોતું આવ્યું કે એની અંદર સોનું તિજોરીમાં બહાર જ દેખાતું હતું. તો એ ચોરોએ અને ભોળાભાઈ બધા ભેગા મળીને હોનું વેચી લીધું, હોનું મળી ગયું. અને હોનું લઈને એ પાછો જે પહેલાં બાપ દીકરી સાથે રહેતો હતો એની પાસે આવ્યો, ત્યાં થોડુંક સોનું આપ્યું. એ સોનું આપીને લગ્ન કર્યા, લગ્ન કરીને પછી પાછા ઘરે આવ્યા અને બાને પણ સોનું દેખાડ્યું. મોરલ ઓફ ધ સ્ટોરી, આ સ્ટોરીમાંથી શીખવાની વસ્તુ એક જ છે. શું શીખવાનું છે એ તમને કહી દઉં. આ સ્ટોરીમાંથી શીખવાની વસ્તુ એક જ છે, એક માણસ જો સપનાની પાછળ દોડીને તેનો ગોલ નક્કી કરીને ફિક્સ કરીને જ્યાં સુધી પહોંચી શકતો એની વસ્તુ મળી જતી હોય, તો ભવિષ્યમાં આપણી સાથે પણ એવું બને કે આપણે કોઈ ગોલ નક્કી કર્યો હોય, કંઈક બનવું હોય, કોઈક જગ્યા સારી એવી કોઈ પોઝિશન મેળવવી હોય, તો એ ગોલ જ્યાં સુધી સપનામાં હોય, આપણી નજરમાં હોય, ફિક્સ હોય જીવનમાં, ત્યાં સુધી એ સીધી પહોંચવા માટે તમારે મહેનત કરવી પડે. ભોળાભાઈને તો નહોતો એડ્રેસે ખ્યાલ, નહોતો પહાડે ખ્યાલ, કોઈ નહોતો, ખાલી સપનું એવું હતું ને એ વ્યક્તિ દોડવા મળ્યો હતો કે મેં આ વસ્તુ છે એમ એટલો વિશ્વાસ હતો. એટલે જીવનમાં જ્યારે કોઈ ગોલ નક્કી કરો ને ત્યારે તમારી પાસે પણ એવો તમને વિશ્વાસ હોવો જોઈએ કે હું આ ગોલ સુધી પહોંચી શકીશ. એ કેવી રીતે થશે, શું થશે, એની સાથે તમારે માત્ર મહેનત જ કરવાની છે, એની પાછળ બીજું કોઈ વસ્તુ કરવાની નથી. તો આઈ હોપ કે તમને સમજાઈ ગયું છે. તમે 12th છો, 12th પછી શું કરવાનું છે, કેવી રીતે ભણવાનું છે, આગળ કઈ રીતે ડિઝિગ્નેશન કે કોઈ જગ્યાએ કરિયર બનાવવાનું છે, આનું અગાઉથી તમારી પાસે ફિક્સ કોઈ ટેમ્પલેટ તૈયાર હશે તમારા માઇન્ડમાં, એવું હું માનું છું. જો ન હોય તો બનાવી લેજો. જો અભણ વ્યક્તિ એના સપનાની પાછળ જઈને આવી રીતે કોઈ વસ્તુ મેળવી લેતો હોય, સુખી જિંદગી બનાવી શકતો હોય, તો તમે તો ભણેલા ગણેલા છો, 11મું ભણ્યા છો, 12મું ભણ્યા છો, હવે ભણવાના છો, કોલેજ કરવાનો છો, કોઈ XYZ ફિલ્ડમાં તમે જાઓ. પણ આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે કે જ્યાં સુધી કોઈ વસ્તુ ફિક્સ નથી તમારા જીવનમાં, કે અમારો લક્ષ્ય છે, આ ગોલ છે, એ ફિક્સ નથી, ત્યાં સુધી તમારી જિંદગી છૂટી છવાઈ, ચારે બાજુ બધું ચિત્રાયેલું તમને દેખાશે અને કોઈ જગ્યાએ તમે ફિક્સ થશો નહીં. તો હવે આપણે ભણવા ઉપર આવીએ છીએ. આઈ થિંક કે તમને મજા આવી છે, નહીં મજા આવે, કારણ કે તમે રૂબરૂ હોય ને તો જ મજા આવે, બાકી ન મજા આવે. ઓનલાઈન લેક્ચર્સમાં કોઈ દિવસ તમને મજા ન આવે. ભણવાનું જ્યાં સુધી હોય એટલું તમને યાદ રાખી લો તો જ મજા આવે, બાકી મજા આવતી નથી. તો છેલ્લા લેક્ચર્સમાં આપણે ઓબ્જેક્ટ આધારિતમાં કેવી રીતે યુઝ કરવો, શું એની ઇમ્પોર્ટન્સ છે, આ બધી વસ્તુ આપણે શીખ્યા હતા, બરાબર છે? પરિચય આપણે મેળવ્યો હતો ઓબ્જેક્ટ શું છે, ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ કેટલે પ્રકારની આવે, સ્ટ્રક્ચરવાળી આવે, ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ ગ્રંથપાલનું ઓબ્જેક્ટ શું છે, પ્રોપર્ટી શું છે, એટ્રીબ્યુટ શું છે, આ પણ શીખ્યા હતા. બિહેવિયર, સ્ટેટ, મેથડ વિશે ઇન્ફોર્મેશન લીધી હતી. ડેટા ફિલ્ડ, ક્લાસ વિશે ઇન્ફોર્મેશન મેળવી હતી, બરાબર ને? ભોળાભાઈની પોતાનો ક્લાસ હતો, તો તમારો તો હોય જ ને. ટેમ્પલેટ આપણે શીખ્યા હતા, ક્લાસ કોને કહેવાય, એટ્રીબ્યુટ કોને કહેવાય, એની ડેટા કિંમત, સ્ટેટ, બિહેવિયર શું કહેવાય શીખ્યા હતા. ક્લાસ ડાયાગ્રામ વિશે ઇન્ફોર્મેશન આપણે લઈ લીધી. હવે આજે આપણે જે શીખવાનું છે એનું નામ છે ઇનકેપ્સ્યુલેશન. શું છે? ઇનકેપ્સ્યુલેશન. તો જોઈએ, સ્ટાર્ટિંગ કરીએ આપણે. કોઈ પણ કોમ્પ્યુટર પ્રોગ્રામના 2 મૂળ અંગ ડેટા અને કાર્ય છે. શું છે? ડેટા અને કાર્ય. કોના? કોમ્પ્યુટર પ્રોગ્રામના. કોના? કોમ્પ્યુટરના કોઈ પણ પ્રોગ્રામ હોય એને 2 કાર્ય કયા? ડેટા અને કાર્ય.
સંગઠિત પ્રોગ્રામિંગ એટલે કે સ્ટ્રક્ચરલ પ્રોગ્રામિંગ, બે પ્રકારની પ્રોગ્રામિંગ ભાષા, સ્ટ્રક્ચરલ પ્રોગ્રામિંગ લેંગ્વેજ અને ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ. એમાં સ્ટ્રક્ચર પ્રોગ્રામિંગ આ બે ઘટકોને અલગ અલગ તરીકે ગણે છે. ઓકે, સમજાયું. જ્યારે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ તેને એક ઘટક તરીકે જુએ છે. એમસીક્યુની અંદર પૂછે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે, ખરા છે, અથવા નીચેનામાંથી કયા વિધાનો છે એમાં તમને ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ રિલેટેડ આવા એમસીક્યુ પૂછી શકે કે એન્કેપ્સ્યુલેશનની અંદર આવો ડેટા તમને પૂછે કે સ્ટ્રક્ચર પ્રોગ્રામિંગની અંદર ડેટા અને કિંમતને બંનેને અલગ અલગ રીતે જોવે છે, જ્યારે પ્રોગ્રામિંગ લેંગ્વેજ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગની લેંગ્વેજની અંદર બંને એક જૂથ તરીકે જોવામાં આવે છે. આમાંથી નીચેનામાંથી કયા વિધાનો સાચા છે, એ બી સી ડી એવું પૂછે. પ્રોસીજર પ્રોગ્રામિંગના કોઈ પણ ભાગમાં ડેટાની કિંમત બદલી શકાય છે. શેમાં બદલી શકાય છે? પ્રોસીજર પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં કોઈ પણ ભાગમાં ડેટાની કિંમત બદલી શકાય છે. તે ફેરફાર સુરક્ષિત નથી એમ કહેશે કે એ બધું વ્યવસ્થિત ન કહેવાય કે ગમે ત્યારે ગમે વસ્તુમાં તમે ચેન્જીસ કરો એ વસ્તુ વ્યવસ્થિત છે નહીં. આ સમસ્યાનો ઉકેલ ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગમાં ઇન્કેપ્સ્યુલેશન દ્વારા લાવી શકાય છે. હવે ઇન્કેપ્સ્યુલેશન દ્વારા શું લાવી શકાય છે કે કોઈપણ પ્રોગ્રામિંગમાં જ્યાં ત્યાં જેવી રીતે કોઈપણ વ્યક્તિ ચેન્જ ના કરી શકે એની માટે થઈને ઇન્કેપ્સ્યુલેશનની જરૂર પડી છે. અહીં ડેટા અને મેથડ વડે માહિતી ગણતરી થાય તે સમયે પ્રોગ્રામના અન્ય ઘટકો વડે ડેટામાં ફેરફાર અથવા દુરુપયોગ સામે સુરક્ષિત બનાવવામાં છે. ઇન્કેપ્સ્યુલેશનનો ઉપયોગ છે તમારા ડેટાને સુરક્ષિત બનાવવાનો. આખા જેટલું રીડ કરાવું, જેટલું સમજાવું એની અંદર આખી ઓલાની મેસેજ, વન શોટ મેસેજ તમને કહું. ઇન્કેપ્સ્યુલેશન ઇટ મીન્સ તમારે ડેટા, તમારી કિંમત, વેલ્યુ જ્યારે પણ પ્રોગ્રામ બનાવો એને સુરક્ષિત કરવાનું કામ કરે છે. કોણ? તો કે ઇન્કેપ્સ્યુલેશન. આ પ્રકારની રચના જેના વડે ડેટા મેથડ સામે રક્ષણ પૂરું પાડવામાં આવે છે તેને શું કહેવાય છે? ઇન્કેપ્સ્યુલેશન કહેવાય છે. એમસીક્યુમાં પૂછવાની શક્યતા છે. આખા ચેપ્ટરમાંથી 8 માર્કનું પૂછાય છે, મેં તમને કીધેલું છે. આવું પણ પૂછી શકે. ડેટા અને મેથડને લપેટીને વીટીને, શું વીટીને બનાવેલા એક એકમ જે ક્લાસ નામથી જાણીતા છે તેને અંગત ઘોષિત કરવાથી શક્ય બને છે, એટલે કે પ્રાઇવેટ. ચાર પ્રકારની મેં તમને સિગ્નેચર શીખવાડી હતી, એક માઇનસ, એક હેશટેગ, એક પ્લસ અને એક ટાઇલ સાઇન. પ્રાઇવેટ, પ્રોટેક્ટ, પબ્લિક અને આ છે પેકેજ ટાઇલ. આ ચાર વસ્તુ જે મેં તમને શીખવાડી હતી એનો ઉપયોગ કરીને, ચારમાંથી કોઈ પણ એકનો ઉપયોગ કરીને આપણે ઇન્કેપ્સ્યુલેશનનો યુઝ કરીએ. કે ઇન્કેપ્સ્યુલેશન શેમાં બની શકે સાહેબ? તો કે ક્લાસની અંદર બની શકે. ઇન્કેપ્સ્યુલેશન શું છે? કે તમારા ડેટાની કિંમતો અથવા ડેટાને સુરક્ષિત કરવાનું કામ કરે છે. એ વીંટળાયેલું રહે. શું રહે? વીંટળાયેલું. વીંટળાયેલું એટલે શું? કે તમારો ડેટા છે જ્યારે કોઈ વ્યક્તિ જોવે તેને ડાયરેક્ટલી તમારો ડેટા ડિસ્પ્લે થશે નહીં. એ ડેટાને આપણે એવી રીતે સુરક્ષિત રાખશું કે એ ડેટા જ્યારે જોવે, કારણ કે એને અજીબ જાતનો ડેટા દેખાય છે, ઓરિજિનલ રિયલ ડેટા હોય દેખાય નહીં. એટલે આપણા ડેટાને કેવી રીતે સુરક્ષા પૂરી પાડે છે? તો કે લપેટીને, વીટીને. એક એકમ જે ક્લાસના નામથી બને છે અને ક્લાસના અંગત સભ્યો, પ્રાઇવેટ મેમ્બર બહારના વિશ્વના સીધા ઉપલબ્ધ થવા દેતા નથી. હું એકવાર કોઈ પણ મેથડ બનાવ્યું હોય, મેં એમ કીધું કે નેમ નામનું ફંક્શન બનાવ્યું છે, આને હું લખી નાખું પ્રાઇવેટ આગળ, તો આ દરેકને દેખાશે નહીં. હું જેને ધારું એ જ લોકો જોઈ શકશે, એની સિવાય કોઈ વ્યક્તિ જોઈ શકશે નહીં. આ એવી વસ્તુ છે. જો તેની જરૂર હોય તો સાર્વજનિક મેથડ, પબ્લિક મેથડનો ઉપયોગ કરવાય. જેમ પ્રાઇવેટનો યુઝ કર્યો હતો એની જગ્યાએ હું શું લખી નાખું? પબ્લિક. તો આ નેમ નામનું ફિલ્ડ છે એ બધાને ડિસ્પ્લે થશે, ઉપલબ્ધ બનાવી શકે. આ રીતે ઇન્કેપ્સ્યુલેશન ડેટાને છુપાવવાની ક્ષમતા પૂરી પાડે છે. અહીંયા લપેટીને આવી ગયું, વીટી રાખે છે. કેવી રીતે, કયો ડેટા ક્યાંથી કયો આવે છે કોઈને ખ્યાલ આવતો નથી, પણ એને સુરક્ષિત રાખે છે, છુપાવીને રાખે છે. આ પછીના પ્રકરણોમાં ક્લાસ અને અંગત સાર્વજનિક ડેટા અને મેથડ વિશે આપણે અભ્યાસ કરવાનો છે. આ પછીના ચેપ્ટરમાં, આ ચેપ્ટરમાં નહીં, હજી છે. ઇન્કેપ્સ્યુલેશન બિન ઇરાદાપૂર્વકની ક્રિયાઓ અને બહારના ઓબ્જેક્ટ વડે જરૂર વગરના ડેટા મેળવવાની સલામત રાખે છે. બિન ઇરાદાપૂર્વક એટલે હેકર્સ આપણી ભાષામાં, અને બહારના ઓબ્જેક્ટને જરૂર વગરનો ડેટા એટલે તમે માની લો, એક સરસ મજાનું એક્ઝામ્પલ આપું કે તમે સ્ટુડન્ટ મેનેજમેન્ટની એપ્લિકેશન યુઝ કરો છો, તો એ એપ્લિકેશન અંદર મારે તમને જે હું અહીંથી જેટલા રાઇટ્સ આપું એટલો ડેટા તમે જોઈ શકો ને એટલો ડેટામાં તમે ચેન્જીસ કરી શકો, એની સિવાય બીજો કોઈ ડેટા તમે જોઈ શકો નહીં, તો એ ઇન્કેપ્સ્યુલેશનમાં આવે.
બરાબર છે. હવે ડેટા તમારી પાસે કેવી રીતે આવે છે, કેવી રીતે તમે જોવો છો, એ જે વચ્ચેનું જે કાંઈ કેલ્ક્યુલેશન કે જે કાંઈ ડેટા કે પ્રોગ્રામિંગ કરેલું છે એ બધાને સુરક્ષિત રાખે છે, એ કામ છે એન્કેપ્સ્યુલેશન. બિન ઇરાદાપૂર્વક એટલે કે તમે તમારી સ્કૂલની એપ્લિકેશન હેક કરી નાખો તો એ હેક ન કરી શકો, એને સિક્યોર કરો, એ સિક્યોર કરવાનું કામ એન્કેપ્સ્યુલેશનનું છે. એટલામાં તમને ઘણું બધું સમજાઈ ગયું છે, ન સમજાણું હોય તો તમને ડબલ ધન્યવાદ. તો પ્રક્રિયાગત પ્રોગ્રામના સાર્વજનિક ડેટા વિસ્તાર માહિતીની વહેંચણી માટે સામાન્ય રીતે વપરાય છે, જ્યારે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ તેની વિરુદ્ધ અને અન્ય પ્રોગ્રામ માટે સાર્વજનિક ડેટાને વૈશ્વિક ચલ સિવાયના ડેટાનો ઉપયોગ કરીને સીધો જ મેળવવાની ક્રિયાને અટકાવે છે. ઓબ્જેક્ટ પોતાના ડેટાની કિંમત જ ફેરફાર કરી શકે છે. જો આ પણ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો, ડેટા પોતાની કિંમત જ ફેરફાર કે કઈ પણ ઓબ્જેક્ટની, ઓબ્જેક્ટ પોતાના ડેટાની કિંમતમાં ફેરફાર કરી શકે, બીજી કોઈ જગ્યાએ ફેરફાર કરી શકતો નથી. અન્ય ઓબ્જેક્ટ તેને ખાલી જોઈ શકે છે અથવા તે ઓબ્જેક્ટની માલિકી ઓનને સંદેશો મોકલીને ડેટા બદલી શકે છે. બાકી ડાયરેક્ટલી કોઈ વ્યક્તિ ન જાય, તમારે કોઈ ચેન્જીસ કરવો હોય એપ્લિકેશનમાં, નામમાં નામે ચેન્જીસ કરવો હોય તો તમે પહેલાં મને કહેશો, ફોન કરીને મેસેજ કરશો. હું મેસેજ કરશો એટલે હું થયો એક ઓબ્જેક્ટનો ઓનર, એટલે હું એ ડેટાને ચેન્જ કરી શકીશ. અન્ય કોઈ ડાયરેક્ટલી થર્ડ પાર્ટી એમાં ચેન્જીસ કરી શકશે નહીં. એ વસ્તુ આખી છે એન્કેપ્સ્યુલેશન. એટલામાં એન્કેપ્સ્યુલેશનમાં તમને સમજાઈ ગયું છે એવું હું માનું છું. સમજાઈ ગયું? આખા ટોપિકનો સાર એક જ છે કે આપણા ડેટાને સુરક્ષિત રાખે છે, ડેટાને વિટાળીને રાખે છે, કેવી રીતે પ્રોસેસ થાય છે એ આપણને કોઈથી ખ્યાલ પડવા દેતું નથી. ટૂંકમાં સુરક્ષિત કરવાનું કામ એન્કેપ્સ્યુલેશનનું છે. આખા ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગના મુખ્ય ચાર ભાગમાં વહેંચવામાં આવી છે. એમાં પહેલું હતું એન્કેપ્સ્યુલેશન, જે આપણે અહીં પૂરું થાય છે. હવે એની પછી નેક્સ્ટ આવે છે ડેટા એબસ્ટ્રેક્શન, એ જોઈએ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આમાંથી એકાદો ક્વેશ્ચન આવશે. એન્કેપ્સ્યુલેશન, ડેટા એબસ્ટ્રેક્શન, પોલિમોર્ફિઝમ અને ઇનહેરિટન્સ, આ ચાર ભાગમાંથી એક ક્વેશ્ચન નીકળશે. એટલે ચારે ચાર ભાગના કન્સેપ્ટ તમને ક્લિયર હોવા જોઈએ. ઇન્કેપ્સ્યુલેશન તો ડેટાને સુરક્ષિત કરવા માટે, એની અંદર પબ્લિક, પ્રાઇવેટ, પ્રોટેક્ટ અને પેકેજ, આ ચાર મોડ્યુલ હોય છે. મોડ્યુલ આધારે આપણે ડેટાને સુરક્ષિત રાખી શકીએ છીએ, એટલું યાદ રાખવાનું. બરાબર, એ કોઈપણ પ્રકારના આપણા ઓબ્જેક્ટ્સની અંદર કોઈપણ ડેટાનો ડાયરેક્ટલી ફેરફાર કરવા દેતા નથી. સમજાય છે? જ્યારે સ્ટ્રક્ચરલ પ્રોગ્રામિંગ લેંગ્વેજની અંદર ડેટા અને કિંમતોમાં દરેક લોકો પબ્લિકલી ચેન્જ કરી શકે છે, જે વસ્તુ સારી કહેવાય નહીં. પછી આવે છે ડેટા એબસ્ટ્રેક્શન. ડેટા એબસ્ટ્રેક્શન એ ઓબ્જેક્ટની જરૂરી લાક્ષણિકતાઓને તેના અમલીકરણની વિગતો સિવાયની માહિતીને રજૂ કરવાની પ્રક્રિયા છે. હવે આમાં ઘણાને ક્વેશ્ચન થશે, સાહેબ પહેલું તમે કીધું એ નામ આવતો, બંને સેમ છે? નથી, સેમ નથી, બંને અલગ છે. ઓલાની અંદર કેવી રીતે શું પ્રોસેસ થાય છે, બધી વસ્તુ ડિસ્પ્લે કરશે નહીં કરે એવું નથી, પણ અમુક પાર્ટ જ દેખાડશે, બધે બધું નહીં દેખાડે. એની માટે થઈને ઇન્કેપ્સ્યુલેશન સુરક્ષિત છે. પણ ડેટા એબસ્ટ્રેક્શન એવી વસ્તુ છે કે જેની અંદર એબસ્ટ્રેક્શન એ એક ખ્યાલ છે જે આટીઘૂટી કે ગૂંચને છુપાવે છે અને તે રીતે કાર્ય કરે છે કે તે જણાવે છે, પણ કઈ રીતે કાર્ય કરે છે તે જણાવતી નથી. એક્ઝામ્પલ સરસ મજાનું આપ્યું છે, એ પણ અમને તમને કહું એટલે આખો ડેટા એબસ્ટ્રેક્શન સમજાય, ડેટા એબસ્ટ્રેક્શન તમને સમજાઈ જશે. હવે આપણે જિંદગીનું એક વાસ્તવિક ઉદાહરણ લઈએ કે ટેલિવિઝનનું લઈએ. આપણે ટેલિવિઝન ચાલુ અને બંધ કરીએ છીએ, ચેનલો બદલી શકીએ છીએ, તેમજ અનુકૂળ અવાજ માપ રાખી શકીએ છીએ, પણ આપણે તેની આંતરિક રચના જાણતી નથી કે તે હવા કે તાર દ્વારા કઈ રીતે સંકેતો મોકલે છે, તે સંકેતોનું કઈ રીતે રૂપાંતર કરે છે અને અંતમાં તેને પડદા પર પ્રદર્શિત કરે છે. આ રીતે ટેલિવિઝનનું આંતરિક કાર્ય અને તેના બાહ્ય સ્થિતિથી તદ્દન અલગ છે. આપણે તેની આંતરિક રચનાની સમજ કે જ્ઞાન વિના તેનો ઉપયોગ પાવર બટન, ચેનલ બદલવા બટન અને અવાજના વોલ્યુમમાં ફેરફાર કરવા તેનો બાહ્ય સેતુ વડે ઉપયોગ કરીએ છીએ. હવે હું મારા મોબાઈલથી તમને મેસેજ કરું છું, તો એ મેસેજ કર્યા બાદ શું પ્રોસેસ થાય છે, કઈ પ્રોસેસ થાય છે, ડાયરેક્ટલી તમને મેસેજ વચ્ચે મળી જાય છે, એ જે પ્રોસેસ, એ પ્રોસેસને સંતાડવાનું કામ કોણ કરે છે? ડેટા એબસ્ટ્રેક્શન. એબસ્ટ્રેક્શન એટલે કહેવાય છે અમૂર્ત, કે જે દેખાતું નથી પણ કામ થાય છે. કેવી રીતે થાય છે, શું થાય છે, કેવી રીતે કરવાનું છે એ આપણને ખબર હોતી નથી, પણ આપણું જે કામ થાય છે એને કહેવાય છે ડેટા એબસ્ટ્રેક્શન. એટલે પ્રોગ્રામિંગની અંદર પણ આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. જ્યારે પણ કોઈ પણ પ્રોગ્રામિંગ લેંગ્વેજ શીખો એની અંદર આ વસ્તુ બધી ઇમ્પોર્ટન્ટ હોય જ છે. જ્યારે કોઈ તમે સારા સોફ્ટવેર ડેવલપર બનો એટલે આ બધા જ ભાગ તમારે ધ્યાનમાં લેવાના હોય જ છે, કે કેટલો ડેટા કોને ડિસ્પ્લે કરાવવાનો છે, કોને કેટલો ડેટા ડિસ્પ્લે નથી કરાવવાનો,
आज हूँ प्रोसेस करूँ छूँ, मारा प्रोग्राम में जे कई गड़बड़ी है, मारा प्रोग्राम में जे कोडिंग है, केटला ने देखाड़वानू छे, केटला नहीं देखाड़वानू, कोण जोई शके, कोण नहीं जोई शके, आ बधी ज वस्तु इम्पोर्टंट है। एटले डेटा एब्स्ट्रेक्शन में एटलू ज याद रखवानू छे, आठी घूटी गुची ने छुपावे छे, ते जे कार्य करे छे ते जणावे छे, पण ते कई रीते थाय छे ते जाण करतुं नथी, एने कहेवाय छे डेटा एब्स्ट्रेक्शन। हजी आगळ छे जोईए, डेटा एब्स्ट्रेक्शन एवी कार्य रीति टेक्निक छे के जे वापरवाना सेतु अने अमलीकरण ने अलग करवाना ख्याल पर आधारित छे। हूँ रिमोट थी चैनल फेरवुं छूं पण चैनल फरे छे, हामे केवी रीते टीवी में रिफ्लेक्शन थाय छे, केवी रीते बधुं थाय छे, ए बन्ने वच्चेनो डिफरन्स देखाड़वानुं काम कोण करे छे? डेटा एब्स्ट्रेक्शन। ते प्रोग्रामिंगमां नवो ख्याल नथी, ओके। अनेक વ્યક્તિઓ કદાચ આ બાબતથી જાણ વગર અમુક અંશે તેનો ઉપયોગ અત્યાર સુધી કરે જ છે। ઉદાહરણ તરીકે આપણે જ્યારે સી પ્રોગ્રામિંગમાં સ્ક્વેર 25 અને પ્રિન્ટ એફ હેલો વર્લ્ડ જેવા વિધિનો ઉપયોગ કરીએ છીએ ત્યારે આપણે કદી પણ એ નથી વિચાર્યું કે તે કઈ રીતે કાર્ય કરે છે, બરાબર છે? સી પ્રોગ્રામ શીખ્યા હોય તો ખ્યાલ હોય, બાકી ખ્યાલ હોય નહીં। આ રીતે ડેટા એક્સ્ટ્રેક્શન આપણને વાપરવા માટેની એક રૂપરેખા, ઢાંચો, ટેમ્પલેટ પૂરો પાડે છે। સિસ્ટમ ડેટાનો સંગ્રહ, નિર્માણ, જાળવણી કઈ રીતે થાય છે તેની કેટલીક માહિતી ગુપ્ત રાખે છે। કોણ? તો કે સિસ્ટમ આ બધી માહિતીને શું રાખે છે? ગુપ્ત રાખે છે। બહારની દુનિયાને જે કંઈ દ્રશ્યમાન છે તે ડેટા પ્રકારની અમૂર્ત એબસ્ટ્રેક બિહેવિયર રીતભાત છે। તમે વોડાફોનના સ્ટોરે જાઓ, વોડાફોનના સ્ટોરે જઈને કહો મારો નંબર છે ને આ નંબર ઉપર બિલ આવ્યા, બિલ પે કરવાનું છે, તો વોડાફોનવાળાને તમને એમ થાય કે હાલો નંબર નાખ્યો અને ડિટેલ બધી આપણી ફેસ થઈને આવી ગઈ। પણ એ જે કસ્ટમર સર્વિસવાળો જે પર્સન બેઠો હોય ને એને અમુક ફિક્સ રાઇટ્સ હોય, એ એટલું જ જોઈ શકે, એનાથી વિશેષ કોઈ માહિતી વધારે ન જોઈ શકે। અને એ ડેટા ક્યાંથી કેવી રીતે આવે છે, કયા સોફ્ટવેરમાં બનેલો છે, કયા ડેટા સ્ટોર થાય છે, એ કોઈ ડિટેલ એને ન હોય। એનું કામ માત્ર એ સોફ્ટવેર વાપરવાનું છે, એ સોફ્ટવેર વાપરે છે, જોવે છે, તેની રીતભાત, એનું સ્ટ્રક્ચર અને ઢાંચો એ ડેટા એબસ્ટ્રેક્શન કરે છે। કોણ કરે છે? પણ તેનું અમલીકરણ કઈ રીતે થયેલું છે તે ગોપનીય રહે છે, અને આથી તેનો ઉપયોગ કરનાર વ્યક્તિને અસર કર્યા વગર જરૂરિયાત પ્રમાણે ફેરફાર કરી શકાય છે। હવે ડિફરન્સ આપ્યો છે ડેટા એન્કેપ્સ્યુલેશન, ડેટા એબસ્ટ્રેક્શન। ડેટા એન્કેપ્સ્યુલેશન અને ડેટા એબસ્ટ્રેક્શન મૂળભૂત તફાવત, એન્કેપ્સ્યુલેશન પ્રોગ્રામની બહારથી ડેટા મેળવવાનું અટકાવીને ઇનએક્સેસિબલ ડેટાને સુરક્ષિત કરે છે। એટલે બહારથી જે ડેટા આવે છે એનું સુરક્ષિત કરવાનું કામ પણ કરે છે ડેટા એન્કેપ્સ્યુલેશન। જ્યારે એબસ્ટ્રેક્શન પ્રક્રિયાના અમલીકરણની માહિતી ગુપ્ત રાખીને ડેટાની રજૂઆત વડે ડેટાને સુરક્ષિત, બંનેનું કામ છે ડેટા સુરક્ષિત કરવાનું, પણ એકનું બહારથી ડેટા આવે એનું અને એકમાં ડેટામાં કેવી રીતે પ્રોસેસ થાય છે, શું થાય છે, એનું અમલીકરણ જે થાય છે એની માહિતી સુરક્ષિત કરવાનું કામ છે। આ બંને તફાવત સમજાઈ જાય તો તમને ડેટા એન્કેપ્સ્યુલેશન અને ડેટા એબસ્ટ્રેક્શન આ બંને ઇઝીલી તમને સમજાઈ જાય। હવે આની પછી જોઈએ લાસ્ટ ટોપિક છે આપણો, તમને લોકોને મને ખ્યાલ છે કંટાળો સાહેબ ફૂલ આવે છે, પણ ભણવું તો પડશે, તે આપણે સિલેબસ પૂરો કરવો જ પડશે, સિલેબસ પૂરો નહીં કરીએ તો પછી તમે રાડું બરડા નાખશો કે સર અમને તો સિલેબસ પૂરો કરાવ્યો નથી, તમે તો ટેસ્ટ લેવા માંડ્યા છો તો કેમ મેળ આવે, એમ મેળ ન આવે તો આપણે બધું વાંચવું પડે, ભણવું પડે। ગયા વર્ષે 2019ની અંદર 95-92 માર્ક્સ હાઇસ્ટ એવા 4-5 છોકરાઓ હતા, ગર્લ્સ પણ હતી ને બોયઝ પણ હતા, મેક્સિમમ 80 અપ આવનારા વિદ્યાર્થીની સંખ્યા આપણે જાજી છે। એટલે એ ક્યારે આવે તો મેં એ લોકોને પૂછ્યું હતું કે તમે આ કેવી રીતે રીડિંગ કર્યું, તો એ કે અમે આખી આખી દર્પણ વાંચી નાખી, પણ મેં કીધું કઈ રીતે વાંચી હતી, તો એ કે દર્પણમાં અમે લોકોએ પહેલાં ડિસ્ક્રિપ્ટિવ રીડ કર્યું હતું પછી એમસીક્યુ રીડ કર્યા હતા। જ્યારે આપણે ગુહાલાલ બધા શું કરીએ, ફર્સ્ટ ઓફ ઓલ આપણે સ્ટાર્ટ કરીએ, શેનાથી સ્ટાર્ટ કરીએ, એમસીક્યુ ડાયરેક્ટલી રીડ કરવાનું ચાલુ કરીએ, ઓકે વિડીયો જોઈ લીધો ચાલો એમસીક્યુ રીડ કરીને, એમ નહીં, પહેલાં તમારે ડિસ્ક્રિપ્ટિવ વાંચવું જ પડશે, ડિસ્ક્રિપ્ટિવ રીડ કર્યા બાદ જ તમારે એમસીક્યુ રીડ કરવાના છે, જો એ પ્રોસેસમાં ફોલો નહીં કરો તો અંતે જ્યારે ક્વેશ્ચન આવશે ત્યારે તમે માથું ખંજોળતા હશો, 100% ગેરંટી। ચાલો હવે આ છેલ્લો ટોપિક આપણે લઈએ છીએ જેનું નામ છે મેસેન્જિંગ। ઓબ્જેક્ટ આધારિત પરિભાષામાં મેથડ એટલે કે બોલાવવાની ક્રિયાને મેસેન્જિંગ કહેવામાં આવે છે, પૂછવાની શક્યતા છે। સાહેબ તમે બધી જગ્યાએ એમ કહો છો કે પૂછવાની શક્યતા છે, પૂછવાની છે, મેં તમને શું કીધું આખા ચેપ્ટરમાંથી 8 ક્વેશ્ચન નીકળવાના છે, તો 8 ક્વેશ્ચનમાંથી હું જે કહું એ પૂછાય એવું ફરજિયાત નથી,
પણ હું જેને અન્ડરલાઇન કરું એ કીવર્ડ તમારે એવા પકડીને રાખવાના છે કે એ તમને ભૂલાવવું જોઈએ નહીં, એટલે પકડીને રાખશો તો વાંધો નહીં આવે, મૂકી દેશો તો તમને ખબર છે શું થાય. શું હતું? ઓબ્જેક્ટ આધારિત પરિભાષા મેથડ બોલાવવાની ક્રિયાને મેથડ એટલે ફંક્શન પણ કહેવાય. મેથડ અને ફંક્શનને કેવી રીતે રિપ્રેઝેન્ટ કરાય? તો કે રાઉન્ડ બ્રેકેટમાં. આને મેથડ પણ કહેવાય છે અને ફંક્શન પણ કહેવાય છે, બરાબર. આ મેથડ અને ફંક્શનને બોલાવવાની ક્રિયાને શું કહેવાય છે? મેસેજિંગ. ઇનકેપ્સ્યુલેશન. ઇનકેપ્સ્યુલેશનના કારણે બધી મેથડ કોલનું નિયંત્રણ ઓબ્જેક્ટ વડે થાય છે. કોને કોના દ્વારા? ઇનકેપ્સ્યુલેશનના કારણે જે મેથડને ઓળખે છે. કોણ ઓળખે છે? જે ઓબ્જેક્ટ મેથડને ઓળખે છે. હવે ઉદાહરણ આપ્યું છે સરસ મજાનું, બધી બધા જ ટોપિકની અંદર તમને એક સરસ મજાનું ઉદાહરણ આપ્યું છે. બધા ટોપિકનો ડેટા તમને યાદ ન રહે તો એનું ઉદાહરણ છે એ મેક્સિમમ તમારે ટ્રાય કરવાની. તો કે ભાઈ ઇનકેપ્સ્યુલેશનની અંદર શેનું ઉદાહરણ હતું? કે ભાઈ ડેટા કોઈ બીજા મોકલી ન શક્યું કે હેક ન કરી શકે એનું ઉદાહરણ હતું. જ્યારે ડેટા એબ્સ્ટ્રેક્શનની અંદર શેનું ઉદાહરણ હતું? ટીવી અને રિમોટનું ઉદાહરણ હતું. હવે આની અંદર શેનું ઉદાહરણ છે? જો જુદા જુદા ક્લાસમાં સમાન નામ ધરાવતી એક સરખી મેથડ હોઈ શકે. હા, હોઈ શકે ને. માની લો કે એક ટીચર નામનો ક્લાસ છે અને એક સ્ટુડન્ટ નામનો ક્લાસ છે. બંને ક્લાસ છે. આની અંદર એક મેથડ છે ડિસ્પ્લે. કઈ છે? ડિસ્પ્લે નામની મેથડ છે. આમાં પણ ડિસ્પ્લે નામની મેથડ છે. આમાં એક ઇન્સર્ટ નામની મેથડ છે. કેવી છે? ઇન્સર્ટ નામની મેથડ છે. આમાં પણ એક ઇન્સર્ટ નામની મેથડ છે. ચાલો અહીંયા સુધી આપણે સમજીએ. શું કીધું છે? સમાન ધરાવતી એક સરખી મેથડ હોઈ શકે. ઉદાહરણ તરીકે ડેટ ક્લાસમાં આપણે ટીચર લીધો છે અને ડિસ્પ્લે નામની મેથડ છે. ઓકે, આપણે ટીચર નામનો ક્લાસ છે એની અંદર ડિસ્પ્લે નામની મેથડ છે. ઓબ્જેક્ટને અમુક ચોક્કસ સ્વરૂપમાં પ્રદર્શિત કરે છે. ઓકે, ધારો કે ટાઈમ પર્સન નામના અન્ય ક્લાસ છે. હવે બીજે એને એમ કીધું કે ટાઈમ નામનો એક ક્લાસ છે અને એક સ્ટુડન્ટ, આપણે સ્ટુડન્ટ નામનો એક આવી ગયો. ચાલો, બરાબર છે, નામના અન્ય ક્લાસ છે અને સમય ચોક્કસ સ્વરૂપમાં પ્રદર્શિત કરવા અને વ્યક્તિની માહિતી પ્રદર્શિત કરવા માટે બંને એક જ નામની મેથડ ડિસ્પ્લે છે. જો હવે આમાં પણ ડિસ્પ્લે મેથડ આવી અને આમાં પણ ડિસ્પ્લે મેથડ આવી, આપણે શોર્ટ અને સુમિટ. જ્યારે પ્રોગ્રામમાં ડિસ્પ્લે મેથડ વાપરવામાં આવે છે ત્યારે કઈ મેથડનો અમલ કરવાનો છે તે કઈ રીતે જોવું? હવે આ ટીચરમાં ડિસ્પ્લે નામની મેથડ છે અને સ્ટુડન્ટમાં ડિસ્પ્લે નામની મેથડ છે. આ બંનેમાંથી કઈ મેથડને ક્યારે કોલ કરવી અથવા કઈ ડિસ્પ્લે મેથડને ક્યારે આપણે ઓપન કરવી પ્રોગ્રામમાં દેખાડવી એ કેમ આપણને ખ્યાલ આવશે? જો ક્વેશ્ચન માર્ક છે. જે ઓબ્જેક્ટ વડે મેથડ વાપરવામાં આવે તેની મદદથી તે નક્કી થાય છે. હવે આ ટીચર નામનો ક્લાસ છે તો એને ઓબ્જેક્ટ હું આપી દઉં છું T1 અને S1 સ્ટુડન્ટ માટે આપી દઉં છું. તો બંને ઓબ્જેક્ટ અલગ અલગ ક્રિએટ થયા. ડિસ્પ્લે મેથડ ભલે એક સેમ હોય પણ બંનેના શું અલગ અલગ થયા? ઓબ્જેક્ટ નેમ. તો હવે આ ડિસ્પ્લેને મારે કોલ કરાવવી હોય, ટીચર નામના ક્લાસની મેથડને મારે ડિસ્પ્લે મેથડને કોલ કરાવવી હોય તો હું T1 ઓબ્જેક્ટનો યુઝ કરીશ. જ્યારે સ્ટુડન્ટની અંદર જે ડિસ્પ્લે નામની મેથડનો ઉપયોગ કરવો હોય ત્યારે હું S1 ઉપયોગ કરીશ. જો આપણને એટલામાં એ જ વસ્તુ કહે છે, બરાબર. ઉદાહરણ તરીકે જો પર્સન ક્લાસના ઓબ્જેક્ટ વડે ડિસ્પ્લે વાપરવું હોય તો પર્સન ક્લાસની ડિસ્પ્લે મેથડનો અમલ કરાશે. વાત તો જતું રહેશે, આપણે નેક્સ્ટ જોવું છે. કાંઈ વાંધો નહીં, ન્યા બનાવી નાખશું. ઓકે, તો મેસેજિંગની અંદર એટલું જ હતું. સોરી, પછીનો ટોપિક છે પોલિમોર્ફિઝમ. એટલે અહીંયા સુધી આપણે રાખીએ છીએ મેસેજિંગ સુધી. તો નેક્સ્ટ એની પછીનો જે ટોપિક છે એ આપણે જોશું, પોલિમોર્ફિઝમ વિશે મેળવશું. તો આટલામાં તમને કોઈને કાંઈ ડાઉટ હોય તો તમે મને પૂછી શકશો. જો મેસેજિંગની અંદર એટલું જ યાદ રાખવાનું કે જ્યારે એક કરતાં વધારે ક્લાસ હોય એની અંદર એક સરખી નામની કોઈ મેથડ હોય એ મેથડને આપણે કોલ કરાવવાની હોય તો એના ઓબ્જેક્ટ વડે કોલ કરાવવું પડે. એ ઓબ્જેક્ટનું નામ અલગ અલગ હોય. જેમ ક્લાસનું નામ હોય એવી રીતે ઓબ્જેક્ટનું નામ આપણે બનાવવાનું હોય તો એ ઓબ્જેક્ટના નામ દ્વારા આપણે એને અલગ અલગ રીતે કોલ કરાવી શકીએ છીએ. હજી ફરીવાર કહું છું કે મેસેન્જિંગનો મેઇનલી યુઝ શું છે? કે અલગ અલગ ક્લાસમાંથી એક સરખા નામની મેથડને તમારે કોલ કરાવવાની હોય ત્યારે તમે અલગ અલગ ઓબ્જેક્ટના નામથી તમે એને કોલ કરાવી શકો છો. એટલું સાદું અને સિમ્પલ લોજિક છે. એમાં તમારે યાદ રાખવાનું ઉપરનું ઓબ્જેક્ટ આધારિત પરિભાષા મેથડ બોલાવવાની પ્રક્રિયા અને મેસેન્જિંગ કહેવામાં
બોલાવવાની નું આવે, ઇંગ્લિશમાં કહેવાય કોલ, શું કહેવાય? કોલ કરવાની ક્રિયાને શું કહેવાય છે? મેસેન્જ કહેવાય છે અથવા મેસેન્જિંગ કહેવામાં આવે છે. તો આજના લેક્ચરમાં આપણે થોડુંક રિવિઝન કરી લઈએ ફરીવાર. ઇનકેપ્સ્યુલેશન શીખ્યા, આપણે ડેટા કોઈની પાસેથી આવે છે તેને કેવી રીતે સુરક્ષિત પાડવો, અથવા કોઈકને ડેટા ડિસ્પ્લે કરાવવાનો છે અને કેવી રીતે સુરક્ષિત કરવો, એ કોઈને દેખાતું નથી અને સુરક્ષિત રાખે છે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ ભાષામાં, જ્યારે સ્ટ્રક્ચરલ પ્રોગ્રામિંગમાં એ વસ્તુ પોસિબલ નથી. ડેટા એબસ્ટ્રક્શન, તમારો ડેટામાં કેવી રીતે પ્રોસેસ થાય છે, તમે પ્રોગ્રામિંગ કર્યું છે કેવી રીતે કરેલું છે અને કેવી રીતે કોઈકને ડિસ્પ્લે થાય છે એ વસ્તુ. આને બેસ્ટ એક્ઝામ્પલ ટીવીનું રિમોટ અને ટીવી. પછી આવે છે મેસેજિંગ, અલગ સેમ નામવાળી મેથડને કોલ કરવા માટે શું કરવું પડે? તો એ જે ક્રિયા છે કોલ કરવા માટેની ક્રિયા, એને શું કહેવાય છે? મેસેજિંગ. પણ કોના દ્વારા કોલ કરી શકાય? તો કે ઓબ્જેક્ટ દ્વારા. ઓબ્જેક્ટ કેવી રીતે બનાવવાનું? તો જે તે ક્લાસનું નામ હોય એ પ્રમાણે આપણે ઓબ્જેક્ટ બનાવવાના હોય, અને સેમ નામવાળી મેથડ હોય એને ઓબ્જેક્ટ દ્વારા આપણે કોલ કરાવી શકીએ, બરાબર ને? તો આજના લેક્ચરમાં આટલું રાખીએ, નેક્સ્ટ લેક્ચરમાં ફરી મળીશું. હવે નાઇસ ડે, બાય બાય.